केसरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रगट बिराजमान पीयूडाकन श्याम महाराज, दिव्य रूपे अपनी साथे रहेला प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, वाहला भक्तो, जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर्व पांचमु तरंग सोलमु भगवान श्री हरि मोड़ा नामना गाम में पधारिया छे। दरबार रणमल जी ने त्या उतारो कर्यो छे। भादरा एटले गुणात्यानंद स्वामीनु गाम, नजीक में शेखपाट एटले निष्कुळानंद स्वामीनु गाम, अने त्यानु नजीक मोड़ा गाम अमे गुरुजी साथे वर्षो पहला गया छीए। सच्चिदानंद स्वामीनो जन्म आ मोड़ा गाम में थयो छे। अलैया ने शेखपाट गामना हरिभक्तो महाराजना दर्शन करवा आव्या। मोड़ी रात सुधी धून थई, कीर्तन भक्ति थई, संतो महाराज पोढ़ी गया। वेली सवारे जागी महाराजे वात करी। श्रीजी महाराज एम बोले छे, हे संतो, सहुए परस्पर एक बीजानो महिमा राखवो अने महिमा पूर्वक बोलावा। जे रात दिवस अपनी साथे रहे, शब्दों ध्यान थी सांभळजो, आ दुनिया की मोटम मोटी खोट आ जग्याए छे। जे रात दिवस अपनी साथे रहे तेनी मोटप जणाती नथी। आखा जगतनी रीत आवी विवेक विहोणी छे, पण हरिभक्तनी रीत आवी नथी। मारे तमने वाला भक्तो समझावू छे। आ सत्संग महाराजे वचनामृत में पण वात करी, मध्यनु एकवीसमु कल्याणना मुद्दानु, परोक्षमा जेवी प्रीति अने प्रतीति छे एवी प्रगटमा प्रतीति थाय तो महाराज कहे कल्याणने अर्थे जे कंई करवानुं छे बधुं एणे करी लीधुं। आ वात आज समझो કે લાખ જન્મ કેડે સમજો, એકવાર કેવાથી સમજો કે કરોડવાર કેવાથી સમજો, આ વાત સમજે જ છૂટકો છે। કઈ વાત? પ્રગટમાં। પ્રગટ કોણ હોઈ શકે તમારી બાજુમાં? જે બાજુમાં બેઠા છે એ। અમે જેની સાથે રહીએ છીએ સંતોમાં, તમે જેની બાજુમાં બેઠા છીએ ભક્તોમાં। મેં કથામાં વાત કરી હતી રંગ અવધૂત મહારાજની, આ વાત મને એટલી બધી ગમી ગઈ। ઉપનિષદો કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, બધી વાત સાચી, પણ રંગ અવધૂત મહારાજ કહેતા પરસ્પર દેવો ભવ। તમે ઘરમાં રહો છો તો પરસ્પર મહિમા રાખો, તમે મંદિરમાં બેઠા છો પરસ્પર મહિમા રાખો। 21મી સદીનો સૌથી મોટો સળગતો સવાલ જ આ છે। એ તમે મન મૂકીને વરસ્યા, અમે
જન્મ જન્મ ના તરસ્યા તમે મન મૂકીને વર્ષ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા જન્મ જન્મ ના તરસ્યા તમે મૂસળ ધારે વરસ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા તમે મૂસળ ધારે વરસ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી હજાર હાથે દીધું તમે પણ જોડે થોડો કર ગ્રહીને અમે રહ્યા અજ્ઞાની તમે મન મૂકીને વર્ષ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા તમે મન મૂકીને વર્ષ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા જીવનનું કડવું સત્ય છે અત્યાર સુધીના માણસને જે મળ્યું છે એ નથી સમજાણું અને જે નથી મળ્યું એના માટે વલખા માર્યા છે આટલો જ પ્રોબ્લેમ છે ભગવાને જેને જે આપ્યું છે ને એ બરોબર જ આપ્યું છે જીવનમાં એક નક્કી કરો ગુણ જોવાની જેની પ્રકૃતિ હોય ને દત્તાત્રેય જેવી જેની નજર હોય ને એને વેશ્યામાં પણ સદગુણ દેખાય વેશ્યામાં વચનામૃતના શબ્દો કહું છું અને રઘુનાથ જેવી જેની પ્રકૃતિ હોય ને એ રામાનંદ સ્વામી અને નીલકંઠ વરણીમાં પણ અને મુક્તાનંદ સ્વામીમાં પણ બોલો થોડું અવગુણ દેખાય શ્રીજી મહારાજના શબ્દો મારે સંભળાવા છે જાજા મહારાજ એમ કહે છે જગતની આવી રીત છે જેની સાથે રહેતા હોય એની મોટપ સમજાતી નથી સંત હોય કે ભક્ત હોય અરે મહારાજની સાથે રહેનારા પણ મહારાજને બધા નથી ઓળખી શક્યા તમારા ઘરમાં તમારા પરિવારમાં પણ આ જ હશે આનો અર્થ એવો ન કરીએ કોઈ આપણને નથી સમજી શકતો ઘણા એવો પણ અર્થ કરી શકે એવો અર્થ નથી આપણા જીવનની શરૂઆત આજથી આપણે એવી કરીએ કે હું જેની સાથે રહું છું એના સદગુણો એનો મહિમા એના જીવનમાં દિવ્ય ભાવ મારે લાવો છે આટલું નક્કી કરી નાખો ચમત્કાર થશે તમારા જીવનમાં શ્રીજી મહારાજ કહે છે આ જગતની રીત આવી છે અને હરિભક્તની આવી નથી પછી મહારાજે હરિભક્તની રીત કેવી હોય તો ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું ઉદ્ધવજી વ્રજમાં આવ્યા મહાજ્ઞાની હતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ એને મોકલ્યા હતા ગોપીઓને ઉપદેશ આપવા માટે ગોપીઓની સ્થિતિ જોઈ ગોપીઓનો ભગવાન કૃષ્ણનો પ્રેમ જોયો ઉદ્ધવજીને અહોભાવ થયો વચનામૃતમાં મહારાજે વાત કરી છે ઘણી વાર મહારાજે વાત કરી છે ગોપી ભગવાન કૃષ્ણના પ્રેમમાં પાગલ હતી પ્રેમના પાગલપણને લીધે ગોપી ગમે તેવું બોલતી સાગરની વાત વાંચું છું વિયોગને લીધે દુઃખી દુઃખી થઈને જાણે રોગ થયો હોય તેમ બોલતી હતી પરંતુ ગોપીઓ જેમ જેમ અતિ રોષ ભર્યા શબ્દો બોલી
તેમ તેમ ઉદ્ધવજીએ તેમનો અતિ ગુણ લીધો, ગોપીઓના વચનને અમૃત સમાન માન્યા, પોતાને તેનાથી ન્યૂન સમજ્યા. આ જ હરિભક્તોની સાચી રીત છે. કોની? થોડું જોરથી કોની? કેવી રીત છે બોલો, કેવી રીત છે? સાચી રીત છે. કેવી રીત છે? આપણે ખોટી રીતમાં બહુ ચડી ગયા છીએ, નથી લાગતું? મેં તમને વાત કરી હતી આપણી હામાં હા પાડે ને, આપણે કરવું હોય કરવા દે ને, આપણે બોલવું હોય બોલવા દે ને, આપણા વખાણ કરે ને, ત્યારે તો પશુને પણ માણસ સારો લાગે. હામાં હા પાડે, કરવું હોય કરવા દે, એમ એ વ્યક્તિ આપણને ગમે ને, આ સમજણ નથી. આપણું ધાર્યું એક પણ ન કરવા દે, કડવા તીખા બાણ જેવા વચન કહે, તેમ છતાં એની વાત મારા આત્માને હિતની કરનારી છે કે નહીં, આ સમજી શકે ને, એને સમજણ કહેવાય. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. વાત છે ને, ઘરમાં પાણી ખૂટ્યું, વીજળી હતી નહીં, સાસુએ બૂમ પાડી, એ કાલ શું થશે? આ વરસાદી વાતાવરણ છે, બહાર જા, ઘડો મૂકી દે. ઘડો બહાર મૂક્યો, આખી રાત વરસાદ વરસ્યો, સવારે જાગ્યા, પાણી તો હતું નહીં, કીધું ઘડો લઈ આવો. વહુ ગયા અને ઘડો લઈને અંદર આવે, પણ થયું શું? ઘડો એવો ને એવો ખાલી હતો. પણ કેમ આટલો બધો વરસાદ પડ્યો તો એ ઘડો ખાલી કેમ રહ્યો? પછી ખબર પડી અવળો મૂક્યો હતો. બોલો, એમ ઘણાએ કથામાં ઘડા કેવા મૂક્યા હોય? બોલો બોલો બોલો, અવળા ઘડા મૂક્યા કથામાં. હા, એક ભગત પૂછવા હતા મને હમણાં નહીં, ઘણા સમય પહેલા મને કે સ્વામી તમે આ ઘણી બધી કથા કરી, પણ તમને એક વસ્તુ સમજાણી. મેં કીધું ભાઈ આમ તો ઘણું બધું બાકી હોય, પણ તમે પૂછો પછી ખબર પડે સમજાણી કે નહીં. મને કે શ્રીજી મહારાજે આ વિશિષ્ટા દૈત્ય બતાવ્યો, એ કયો દૈત્ય? મેં કીધું એ તો મને નથી સમજાણું, અને તું કદાચ શ્રીજી મહારાજને પૂછે ને તો શ્રીજી મહારાજને આ દૈત્ય હજી મહારાજને સમજાણો નહીં હોય. લો, ક્યાં વિશિષ્ટા દ્વૈત અને ક્યાં વિશિષ્ટા દૈત્ય? બોલો, એને અસુર બનાવી દીધો શ્રીજી મહારાજ, કે અમારો સિદ્ધાંત છે ને આને ક્યાં પહોંચાડી દીધો? આ કથા એટલા માટે વાંચું છું. જુઓ શ્રીજી મહારાજ શું કહે છે. તમારી વાત યોગ્ય હોય અને અમૃત જેવી વાત હોય, પણ સામેના વ્યક્તિને પાત્ર જોયા વિના વાત કરશો તો અમૃત જેવી વાત હશે, એનું પરિણામ ઝેર જેવું આવશે. સાગરની અદ્ભુત એવી એવી અણમોલ વાતો દરરોજ વાંચું છું ને, એટલે એમ થાય કે આ વાતો તમને થોડી સંભળાવું હવે. હા, પાત્ર બિન કી જે બાત, અમૃત સો વિષ સમ હોત, બાત કરે તે હી ઘાત, અહિમુખ સ્વાંત જલ બિસ હોત, અહિમુખ સ્વાંત જલ બિસ હોત. એ વાત ઘાત કરનારી થઈ જાય, એ વાતથી વિકાસ ન થાય, એનાથી શું થાય? વિનાશ થાય. માટે વિચારીને વાત કરવી. ઉપદેશ આપવામાં સુખ નથી, પણ ઉપદેશ સાંભળવામાં હંમેશા સુખ છે. દાન લેનારો ક્યારેક દુર્ભાગી બની શકે, દાન લેવું એ વિચારીને લેવું જોઈએ શાસ્ત્રમાં લખ્યું, પણ દાન આપનારો બરાબર યોગ્ય પાત્રમાં આપી દે ને, પછી એને ક્યારેય વાંધો નથી આવતો. કથા કરનારો અહંકારમાં જાય તો કથા કરનાર ક્યારેક ભૂલો પડી શકે, પણ કથા સાંભળનાર જો મહિમાથી સાંભળતો હોય ને, તો ઓલવેજ એ આગળ આવે, આવે ને આવે જ. આ વાત બીજા માટે નથી, હું એ કહેવા માગું છું, આપણા માટે છે. આપણે મહિમાની શરૂઆત કરીએ, આપણાથી મહિમાની શરૂઆત કરીએ. મહારાજે કેવી સરસ વાત કરી, હે સંતો તમે સાધુ છો, પણ સાધુના ગુણ શીખજો. કપડાથી સાધુ થવું જુદી વાત છે, અને સદગુણ શીખવા એ જુદી વાત છે. ભરતજીના દ્રષ્ટાંતની મહારાજે વાત કરી. તમે ભરતજીનું દ્રષ્ટાંત રોજ વિચારજો, રોજ યાદ રાખજો, કેટલો મોટો ત્યાગ, તેમ છતાં એ જડ ભરત, એની કેવી દશા થઈ,
કલ્યાણના માર્ગેથી પડી ગયા તમે જાણો છો, માટે સંતો યાદ રાખજો. હવે આપણે આજની કથા શરૂ થાય છે. મહારાજ એમ કહે છે, તમે જેટલા આવીને અમને મળ્યા છો તમને બધાને મારે બ્રહ્મરૂપ કરી દેવા છે. કેવા કરી દેવા છે? બ્રહ્મરૂપ જીવ થાય ને ત્યારે માન અને અપમાન અસર ન કરે. આત્મામાં માયાનો ભાગ ભળી ગયો છે, તેને મારે એકદમ અલગ પાડી દેવો છે. જેમ ભેળસેળ થઈ જાય દરેક વસ્તુમાં, ખબર છે ને તમને, દૂધમાં પાણી ભળી જાય, બધામાં ભળી જાય. અત્યારે તો બધી વસ્તુમાં ભેળસેળ થઈ ગઈ, કોઈ બાકી જ નથી. એને છૂટી કરવી, એ વસ્તુને, દૂધને પાણી અલગ કરવા કામ છે. મહારાજ એમ કહે છે, અમે માયાનો ભાગ અને મહારાજનો ભાગ એને જુદો કરવા આવ્યા છીએ. તમે ખબરદાર થઈને રહેજો, નહીંતર અમારી સાથે તમારો પગ ટકશે નહીં. અત્યારે જે જે સંતો હરિભક્તો નરનારીઓ આપણા સત્સંગમાં રહ્યા છે તે બધા અનાદિ મુક્તો છે. મહારાજ જે વાત કરે છે ને, ચાલો સત્સંગ મેં અબ આયે હે જે તે, સત્સંગ મેં જબ આયે જે તે, સત્સંગ મેં અબ આયે હે જે તે, સત્સંગ મેં અબ આયે હે જે તે, સંત હરે જન બાઈયો જે તે, સંત હરિ જન બાયો જે તે, સબ હે મુક્ત અનાદિ એહે, 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 સ્વભાવ અબ ભૂલ ગયે તેહે, સ્વભાવ યાદ કરજો. આ સત્સંગમાં જે કોઈ આવ્યા છે, જે કોઈ આવ્યા છે, આપણા શાસ્ત્રો એમ કહે, કરોડ જન્મના પુણ્ય હોય ને આ મંદિરના પગથિયા ચડી શકે, કરોડ જન્મના પુણ્ય હોય ને આ મંદિરમાં મહારાજની આગળ બેસી શકે. આજે નક્કી કરીને ઊભા થજો, આજે નક્કી કરીને. જૈનોમાં પર્યુષણ પર્વ આવે છે, ખબર છે ને તમને, પછી પર્યુષણ પર્વ પૂરો થાય પછી મિચ્છામી દુક્કડમ, દરેક પાસે માફી માગે. મન કર્મ વચનથી તમારો અપરાધ કર્યો એ માફ કરજો. જોયું છે ને તમે, આજે આપણે નક્કી કરી લઈએ બસ. આ સત્સંગમાં જે કોઈ આવ્યા છે, સંતો હોય, પુરુષો હોય કે બહેનો હોય, આ બધા અનાદિ મુક્તો છે. પ્રોબ્લેમ ક્યાં છે? સ્વભાવ અબ ભૂલ ગયે તેહી. પણ આ દિવ્ય ભાવને આપણે ભૂલી ગયા છીએ. આપણે માયાના લોકમાં આવ્યા છીએ, આપણે માયિક જગતમાં જીવીએ છીએ, એટલે માયાની અસર થઈ આપણે દિવ્ય તત્વને ભૂલી ગયા. આપણામાં દિવ્યતા પડી છે એને પણ ભૂલી ગયા, સામેવાળામાં દિવ્યતા છે એને પણ ભૂલી ગયા. અરે આપણે જાણીએ છીએ પર્વતભાઈ કેવા મોટા હરિભગત હતા, એના દીકરાને તીર્થ કરવા જવું હતું, ભગતે હા પાડી. ગામની ભાગોળમાં પહોંચ્યા, નાના નાના દિવ્ય કપડાં પહેરેલા દીકરાઓ જોયા, કોણ છો તમે, ક્યાં જાઓ છો? ભાઈ અમારે નવા છીએ આ ગામમાં, અમે પર્વતભાઈનું ઘર શોધીએ છીએ, બતાવશો? અરે હું એનો દીકરો, બોલો ને શું કામ છે, તમે કોણ છો એ તો કહો. પેલા નાના નાના છોકરાઓ એમ બોલ્યા કે અમે બધા તીર્થો છીએ, 68 તીર્થના દેવો પર્વતભાઈના દર્શન કરવા અગતરાય ગામમાં આવે, ને પર્વતભાઈનો દીકરો ક્યાં જતો હતો? એ તીર્થ કરવા જતો હતો. ઘણી વાર પાદરના દેવનો મહિમા નથી હોતો. આપણે ભાગ્યશાળી છીએ, કેટલા ભાગ્યશાળી કે કળિયુગમાં આવી વાતો સાંભળવા. ગુણાત્યાનંદ સ્વામી કે, સોના મોહર આપીને પણ આ વાતો સાંભળી લેજો. અરે સ્વામી ત્યાં સુધી બોલ્યા કે કરોડ રૂપિયા દેતા પણ આવી વાતો નહીં મળે, એવી વાતો આ લોયાધામમાં રોજ થાય છે, રોજ થાય છે. આજે જીવનમાં એક નક્કી કરો. અબજી બાપા કેવા મોટા મુક્ત એમ કહેતા, જેને
संतो भक्तों में अवगुण देखाता बंद थाय छे, एना अंतर में भगवान की मूर्ति देखाती शुरू थाय छे। जेने संतो भक्तों में अवगुण देखाता बंद थाय छे सदंतर, आ बदा दिव्य छे, मुक्त पुरुषो छे। मुक्तानंद स्वामी साथे रहेनारा स्वामी न समझी सक्या, गुणात्यानंद स्वामी ना चेला होय तो स्वामी ने मारी नाखवा पथरा नाख्या, गोपालंद स्वामी ना चेला होय तो स्वामी ना कपड़ा उतारीने स्वामी ने काढ़ी नाखवा सुधी केटली मेहनत करी। अनादिकाळथी आ युद्ध चालू ज छे, अनादिकाळथी। तो शुं आपणे आ रस्ते चालवो छे, जगतनी रीतमां जवुं छे के सत्संगनी रीतमां जवुं छे, कई रीतमां जवुं छे, केवी सरस वातो छे। हमणा हमणानी आ बधी वातो केटली वात तमने करूं, मैं वच्चे वात करी हती मैया दादा 107 वर्षनी उम्रना दादा हमणा धाममां गया, कुंडळमां रहेता हता। दादाना दर्शन करवा भगवान श्री कृष्ण आवता, बोलो सत्य घटना कहूँ छू, ए गृहस्थ हरिभक्तनी एवी स्थिति हती, अवतारो एना दर्शन करवा आवता। आ भगवान स्वामीनो केटलो मोटो प्रताप छे, विचारो केटलो मोटो प्रताप। अवतारो नाना नथी थई जता, पण तमे अवतारीना ज्यारे थाव छो ने, तमे अवतारीना ज्यारे दीकरा थाव छो ने, हरिकृष्ण महाराज तमारा रोम रोम में आवी जाय छे ने, हरिकृष्ण महाराज ने निष्ठा श्वास श्वास में आवी जाय छे ने, त्यारे वाला भक्तो आपणो जीवन, जीवबा ने लाडूबा जेवा स्त्री भक्तो आजे सत्संग में छे। क्यां आपणे नथी जाणता आपणा लोयाधाम परिवारना महामुक्त कीर्तिबाने એનો સત્સંગ, એનું સમર્પણ, એની નિષ્ઠા, એની ભાવના, એવા તો કેટલા બધા સ્ત્રી ભક્તો છે। હું કેવા એ માગું છું, આ મંદિરમાં જે બેઠા છે, આ મહારાજના ચરણોમાં જે આવીને બેઠા છે ને, આ મુદ્દા ઉપર જે આવીને બેઠા છે ને, એ કરોડો જન્મના ભાગ્યશાળી છે તો જ બની શકે। કેવી સરસ વાત છે, જુઓ તો આમાં ક્યાં મારે કહેવા જેવું છે, યાદ રાખજો આ કડી। હા, सत्संग में अब आए है जेते, सत्संग में अब आए है जेते, संत हरे जन भाइयों जेते, संत हरे जन भाइयों जेते, सत्संग में अब आए है जेते, सत्संग में अब आए है जेते, संत हरे जन बायो तेते, संत हरे जन बायो जेते, सब है मुक्त अनादि एही, सब है मुक्त अनादि एही, स्वभाव अब भूल गए ते ही, स्वभाव अब भूल गए ही। आपणे आ भाव भूली गया छे, आ दिव्यता आपणा हृदयमांथी निकली गई छे। आ सत्संग शुं करे छे, आपणा अंतरनी आँखो उघाड़े छे। अमेरिकानो लेखक चार्ल्स वर्ड्सवर्थ, हूँ गईकाले वाँचतो हतो, एणे एवुं लख्युं, ज्यारे ધ્યાનથી સાંભળજો, જ્યારે માણસને સમજાય છે મારા બાપુજી સાચું કહેતા, ત્યારે લગભગ એનો દીકરો એવું સમજતો થઈ ગયો હોય છે કે મારા બાપુજી ખોટી માથાકૂટ કરે છે। સમજાણું થોડું ઘણું? જ્યારે માણસને, આ અંગ્રેજીનો એક લેખક કેવું સરસ લખે છે, જ્યારે માણસને એવું સમજાઈ જાય છે કે મારા બાપુજી સાચું કહેતા હતા, ત્યારે એનો દીકરો એવું સમજતો થઈ ગયો હોય છે કે મારા બાપુજી ખોટી માથાકૂટ કરે છે। પ્રોબ્લેમ આટલો જ છે, એટલે બીજાને સમજાવવામાં પડવું જ નહીં આપણે, આપણે ખાધું એટલું આપણા, બોલો થોડું। જ્ઞાન આપવાની વસ્તુ નથી, જ્ઞાન તો લેવાની વસ્તુ છે, પણ નીકળી પડ્યા બધા, બોલો, વોટ્સઅપ વાળા તો ભૂક્કા બોલાવી દે, એટલો બધો મેસેજ મોકલે, કોનો વાંચો ને કોનો ન વાંચો, બોલો। આપવાની વસ્તુ નથી, આ તો કથાની જગ્યાએ હું બેઠો છું એટલે વાત કરું છું, તમારે ને મારે બહુ લાંબો પંથ કાપવાનો છે, હા, બહુ લાંબો પંથ। બસ આ પિયુડા મહારાજને સાથે રાખીએ।
આવા મોટા પુરુષ ગુરુદેવ જેવા સંત એને સાથે રાખીએ. આવા મહારાજ, આવા ગુરુદેવ ને આવા સંતો ને આવા ભક્તો હોઈને બસ એના ભીડામાં પડ્યા રહેશું ને તોય આપણો ઘડો પાકી જશે, પાકી જશે ને પાકી જશે. મહારાજ શું કહેજો. અને સંતો, જે દિવસથી સૌ સત્સંગમાં આવ્યા છે તે દિવસથી જ્ઞાન, ધ્યાન, ધારણા અને સમાધિની ચર્ચા થાય છે. બીજી કોઈ વાત સત્સંગમાં થતી નથી. જેના હૃદયમાં પ્રથમ મારા સ્વરૂપની નિષ્ઠા થઈ હોય તેના પ્રભાવથી જ તેને આત્મસ્વરૂપનો સર્વોચ્ચ સાક્ષાત્કાર થાય છે. જેમ સૂર્યોદય થયા સિવાય આંખ આગળનું અંધારું ટળતું નથી, તેમ મારા સ્વરૂપના જ્ઞાન વિના આત્મસ્વરૂપનું જ્ઞાન થતું નથી. આપણે મહેનત આ કરવાની છે, મહારાજને ઓળખવા માટે. આપણે મહેનત આ કરવાની છે, શ્રીજી મહારાજનો મહિમા જાણવા માટે. આપણે મહેનત આ કરવાની છે, શ્રીજી મહારાજનું ઐશ્વર્ય કેવું છે અનુભવવા માટે. અવળી મહેનત કરીએ છીએ. ભલે ને કરોડો દિવસ સુધી અન્ય સાધનામાં શ્રમ કરતો રહે, મારી મૂર્તિ અને મારા વચનમાં કોઈ ન્યૂનાધિક ભાવ રાખવો નહીં, આવું મનમાં સમજી રાખવું, તેને અનુસારે દ્રઢ વર્તન રાખવું. શ્રીજી મહારાજ એક અદ્ભુત વાત કરે છે, હું તો આ વાંચું છું ને રોજ, આમ ગાંડા બની જઈએ. આપણને થાય શું મહારાજ આ શાસ્ત્રોમાં શું લખ્યું છે. મેં કહ્યું, કોણ બોલે છે? તમને જગાડવા પડે મારે. કોણ બોલે છે? કયા ગામમાં બોલે છે? મોડા ગામમાં. મેં કહ્યું એવી રીતે નિષ્કપટપણે વર્તશે તેનો સત્સંગ દિન પ્રતિદિન વધશે. જે નિખાલસપણે વર્તશે તેને સંતો હરિભક્તોને જોઈને તે પ્રત્યે દિલમાં ખૂબ વિશેષ પ્રીતિ થશે. પ્રેમ કોને થશે? નિખાલસપણે વર્તશે તેને. કપટ રાખશે, છળ રાખશે, પ્રપંચ કરશે એને સંતો ભક્તોમાં ભાવ નહીં થાય, પ્રેમ નહીં થાય. જેના હૃદયમાં નિષ્કપટતા ન હોય તેનું મુખ સંકુચિત થઈ જાય છે, એનું મુખ ઝાંખું પડી જાય છે. જેના હૃદયમાં જે ભાવ હોય તે તેના મુખ ઉપર અને આંખોમાં દેખાઈ આવે છે. હૃદયનો ભાવ છુપાવાથી છુપતો નથી. શું શ્રીજી મહારાજે વાતો કરી છે, અદ્ભુત વાત છે. તારો કે તેજ મેં ચાંદ છુપે નાહી, સૂર છીપે નાહી, બાદલ છાયો, દીઢ પડે રજપૂત છીપે ના, દાતાર છીપે નાહી, માંગન આયો. કેટલી વસ્તુ છુપાતી નથી. તારો કે તેજ મેં ચાંદ છુપે નાહી, સૂર છુપે નાહી, બાદલ છાયો, દીઢ પડે રજપૂત છીપે ના, દાતાર છીપે નાહી, માંગન આયો. ચંચલ નારી કો નેન છુપે નાહી, પ્રીત છીપે નાહી, પીઠ દિખાયો, ગંગ કહે સુનો સાહકબર, કર્મ છીપે ના ભભૂત લગાયો, કર્મ છીપે ના ભભૂત લગાયો, કર્મ છીપે ના ભભૂત લગાયો. ગમે એટલા તારા ભેગા થાય ચંદ્રને ઢાંકી ન શકે. તારો કે તેજ મેં ચાંદ છુપે નાહી, સૂરજ છુપે નાહી, બાદલ છાયો, રીઢ પડે રજપૂત છીપે નાહી, ધાડ પડે અને રજપૂતનો દીકરો ગામમાં બેઠો એ ખબર ના પડે એવું બને, એનું લોહી તો ધગ ધગ ઉકળવા લાગે, એ ટુકડા થઈ જાય પણ ઘરની અંદર બેસી ન શકે. રીઢ પડે રજપૂત છીપે નાહી, દાતાર છીપે નાહી, માંગ ના આયો. ચંચલ નારિકો નેન છુપે નાહી, પ્રીત છુપે નાહી, પીઠ દેખાયો. મારે કેવું છે, શાસ્ત્રોમાં લખેલી વાત, હૃદયનો ભાવ છુપાવ્યો છુપાતો નથી, તરત દેખાઈ આવે છે. ભાવના, પ્રેમ જે ગણો તે ભાવના લેવા દેવામાં દેખાઈ આવે છે. ઉઠતા બેસતા છાની થઈ છતી થઈ જાય છે, બોલતા વેણમાં પણ પ્રીતિ જણાઈ આવે છે. બધી શાસ્ત્રોની એક્ઝેટ વાતો છે. સાગર ગ્રંથની વિશેષતા એ છે, આમાં ધર્મશાસ્ત્ર, આમાં નીતિશાસ્ત્ર, આમાં અધ્યાત્મશાસ્ત્ર, આમાં યોગશાસ્ત્ર અને આમાં ભક્તિશાસ્ત્ર, પાંચે પાંચનો સમન્વય છે. મને આનંદ એ માટે થાય, કેટલો દિવ્ય ગ્રંથ, અને આ ગ્રંથ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના મુખે પ્રગટ થયો છે. મુક્તાનંદ સ્વામીના મુખે તાળીઓથી વધાવો. તમે ભલે આ બધું યાદ ન રાખો પણ આટલું તો યાદ રાખજો બાપા, આ આખો ગ્રંથ યાદ ન રાખો, એક લાખ ચોપાઈનો છે, મારી હાઈટ કરતાં ઊંચો આ ગ્રંથ છે ઓરિજિનલ લખેલો. આટલો મહાન વિશાળ આ ગ્રંથ, એની આ બે ચોપાઈ તમને આપી છે ને, બધા યાદ કરજો. હા, એક પગથિયું આગળ આપણે ચડવું છે. મંતવ્ય એકલું નહીં, આ ગ્રંથની ચોપાઈ એકઝેટ. મોડા ગામમાં રણમલજીના દરબારમાં શ્રીજી મહારાજે વહેલી સવારે સંતોને જાગીને કરેલી વાત છે.
શું મહારાજ કહે છે જુઓ, પ્રીતિ તો દેખાય આવે છે. આપણા શાસ્ત્રમાં લખ્યું, દદાતે પ્રતિગૃહણાતે ગુહ્યમાખ્યાતિ પૃચ્છતે ભુંગતે ભોજયતે ચૈવ સડવિધમ પ્રીતિ લક્ષણમ. છ પ્રકારે પ્રેમ દેખાય છે. આપવામાં પ્રેમ દેખાય આવે, લેવામાં પ્રેમ દેખાય આવે, કોઈ ખાનગી વાત પૂછવામાં અથવા કહેવામાં પ્રેમ દે. દરેક માણસ ખાનગી દરેક જગ્યાએ બોલી ન શકે, દરેક દરેકને પૂછી પણ ન શકે. ભૂંગતે ભોજયતે છે, જમવા અને જમાડવામાં છ જગ્યાએ પ્રેમ દેખાય આવે. બોલો, ઘરમાં ચાર મહેમાન આવ્યા હોય, સાસુ પીરસતા હોય, પણ જમાઈની થાળી ઉપર આવે ને, સમજી ગયા ને તમે? ખબર પડી જાય કે આજે સાસુને ઉભરો આવ્યો છે બરાબરનો. હે શ્રીજી મહારાજ સંતોને કહે છે, સંતો અંતર કળાઈ આવે છે. જેના હૃદયમાં સાચો પ્રેમ હોય તે પોતાની વહાલામાં વહાલી વસ્તુ પણ પ્રેમીને આપી દે છે. સ્વાર્થ માટે તો સહુ પ્રેમ રાખતા હોય, આ જગતની રીત છે. સ્વાર્થ માટે તો બધા પ્રેમ કરે છે, તેને ખરેખર પ્રેમ કહેવાય નહીં. ટુ ગેટ ઇઝ સેલ્ફિશ, ટુ ગીવ ઇઝ લવ. મેળવવું એ પ્રેમ નથી, આપવું એ પ્રેમ છે. સ્વસુખની ઈચ્છા આ વાસના છે, સામેવાળાના સુખની ઈચ્છા પ્રેમ છે. આજે મોટા ભાગે પ્રેમના નામે વાસના વધી છે, વિકૃત પ્રેમ વધ્યો છે. સાચો પ્રેમ એ મારા ભોગે સામેવાળી વ્યક્તિને સુખ આપવું, એમાં સ્વસુખની ઈચ્છા ન હોય. ગોપીનો પ્રેમ, કાર્યાણીનું વચનામૃત 11મું મહારાજે વાત કરી, કેવી સરસ મહારાજ વાત કરે જુઓ. આ જગતની રીત છે. અને ઘાણીએ જોડાયેલો બળદ આખો દિવસ ચાલતો રહે, કાંધથી ભાર ખેંચતો રહે, પણ છેવટે ત્યાંનો ત્યાં જ, થોડો પણ માર્ગમાં આગળ વધી શકતો નથી. વ્યવહારિક પ્રેમનું તો આવું છે, તમે ગમે એટલો કરશો પણ તોય ત્યાંના, બોલો ત્યાં. પહેલાં પ્રેમમાં પડે, 6 મહિના થાય પછી વેમમાં, અને બીજા 6 મહિના જાય એટલે પછી ડેમમાં. સંસારના પ્રેમનો અને આમેય તમે જાણો જ છો બધા. આનું તમારે બહુ કંઈ વર્ણન કરવા જેવું, આ તો તમારા અનુભવની વાત છે. હા, તુલસીદાસજી મહારાજે સરસ લખ્યું છે ને, એ નારી બિબસ નર સકલ ગુસાયે, નાચહી નર મર કટકે નાયે. કેવું સરસ લખ્યું, કળિયુગમાં નારી બિબસ નર સકલ ગુસાયે, નાચહી નર મર કટકે નાયી. નારે બેબસ નર સકલ ગુસાયે, નાચહી નર મર કટકી નાયી. એક એક સ્વામી આવું તુલસીદાસજી મહારાજે લખ્યું છે એટલે અમારે સાચું તો કરવું પડે ને. પછી સંત લખીને ગયા પછી અમે સાચું ના કરીએ તો? જગતની રીત જુદી છે અને સત્સંગની રીત જુદી છે. કેવી અદ્ભુત વાત કરે શ્રીજી મહારાજ. જગતનો પ્રેમ કેવો છે, સત્સંગનો પ્રેમ કેવો છે, ખોટી રીત કેવી છે, સાચી રીત કેવી છે, હરિભક્તની રીત કેવી છે અને જગતની રીત કેવી છે, આ 3 પ્રકારની વાત આમાં આવી છે. હું સ્પીડમાં વાંચું છું, યાદ રાખજો. શ્રીજી મહારાજ આગળ બોલે છે, અદ્ભુત વાત છે. જેને એક મોક્ષનું તાન હોય, બીજી કોઈ ઈચ્છા જ ન હોય, એવા ભક્તો બહુ થોડા હોય. સાચી વાત કે ખોટી વાત? બોલો. મંદિરમાં આવે, સંતો પાસે બેસે, ઘણા દિવસ સત્સંગ કરે, તો એ ધીરે રહીને વાત કરે, સ્વામી આપણો અમેરિકામાં કંઈ મેળ પડે એવું ખરું? બોલો. અમેરિકા આવી જાય 5-6 મહિના, 5-6 મહિના થઈ જાય, પાછું પોટલું ખોલે, શું કે, સ્વામી હવે આ ગ્રીન કાર્ડનું કંઈ પતે એવું લાગતું નથી, તમે કંઈક મેળ પાડી દો ને. જેને મોક્ષની જ ઈચ્છા હોય, બીજી કોઈ ઈચ્છા જ ન હોય, એવા બહુ થોડા. આવી સમજણવાળા સત્સંગમાં જેટલા સંતો અને હરિભક્તો છે એ બધા અનાદિ મુક્ત છે એમ સમજવું. કેવા સમજવાય ને, કેવા સમજવાય ને? આપણા સંતો તમે જુઓ, આપણા યુવાનો તમે જુઓ. ખરેખર મને તો આ યુવાનોને ધન્યવાદ, તાળીઓથી વધાવો આ લોકોને. આજે આપણા નાના વેદાંત ભગત, એમના પગ દુખે છે, 2 દિવસથી બીમાર છે. તમે બધા મહારાજને એક એક માળા કરજો. હા,
આ બધા યુવાનોનો સત્સંગ મહારાજ જેવો રાખ્યો છે ને, દિવસે ને દિવસે આવનાવો ચડતો રંગ રે. યુવાનીમાં આમ સત્સંગ નથી થતો, મને ખબર છે. શાસ્ત્રમાં યુવાનીના પાપ લખ્યા છે, યુવાનીમાં માણસ કેટલા પ્રકારના પાપ કરે. આપણા યુવાનો એમાંથી બાકાત છે, એનું કારણ આ પિયુડા મહારાજ અને આ ગુરુદેવની કૃપા છે. પિતામાં ભીષ્મ એમ કહે, મેં યુવાનીમાં પાપ નથી કર્યું. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ તમે મારી ઉપર આટલી કૃપા તો કરો. યુવાનીના પાપ બહુ ખતરનાક હોય છે, શાસ્ત્રમાં એનું વર્ણન છે. ગધા પચીસી કહી છે ને, ક્યારેક વર્ણન કરીશ તમને, સંભળાવીશ. ત્યારે આપણા યુવાનો એમાંથી બાકાલા નીલ ભગત બધા જુઓ, તાળીઓથી વધાવવા બધા. આપણા મંડળમાં યુવાન ભક્તો અને યુવતી બહેનોની જે સેવા છે ને, શ્રીજી મહારાજની એક વાત છે, એમાં યુવાન કે વડીલ કે વૃદ્ધ કે બાળક કે સાધુ કે ગ્રહસ્થ કોઈ મેળ નથી. જેને મોક્ષની ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા જ નથી, આવા બહુ થોડા. અને એવા હોય ને એને શું જાણવું, ખાલી જગ્યા પૂરો. હવે એક કડી બીજી કહે છે મહારાજ, સંત કી સેવા કરના જોવું મોક્ષ પદ સે અધિક હે સોવું. સંત કી સેવા કરના જોવું મોક્ષ પદ સે અધિક હે સોવું. આજે સરસ ગાઓ છો તમે બધા, હા, કાગળમાંથી બોલો, શબ્દો સમજાય એવા છે એટલે સમજીને ગાજો. હે સંતો, અનાદિ મુક્ત કોને કહેવાય? ડેફિનેશન ઓફ અનાદિ મુક્ત છે. સંત કી સેવા કરના જોવું મોક્ષ પદ સે અધિક હે સોવું. સંત કી સેવા કરના જોવું મોક્ષ પદ સે અધિક હે સોવું. યું સમજી સેવા કરે જે હે, યું સમજી સેવા કરજે હે, અનાદે મુક્ત સમજના તે 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 હે. સંતોની સેવા મોક્ષના પદ કરતા પણ અધિક છે, આવું જે સમજી અને સેવા કરે છે મહિમા સાથે દિવ્ય ભાવ સાથે, એને અનાદિ મુક્ત માનજો. આપણા મંદિરમાં નાની મોટી, અંદરની બહારની, રસોડાની કે સંતોની સેવા કરનારા ભક્તો, આટલું બસ. સંતોની સેવા કરવી મોક્ષ કરતા પણ અધિક છે, આવું જે સમજે છે ને એને અનાદિ મુક્ત સમજવા. અને જે કૃતજ્ઞ હોય, હવે તેની વાત કહું છું, દરેક જગ્યાએ મહારાજે બે રીત લીધી છે, તે સાંભળીને કૃતજ્ઞને ઓળખી શકાય એટલે વાત કરું છું. ખોટાને ઓળખવું જરૂરી છે, ખોટાને ન ઓળખો તો સાચું પણ ઓળખાતું નથી. આ ભગવાનના સાધુ છે આવું માનીને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને જેની સેવા કરી હોય તે સાધુ એવું બોલે કે તે મારી સેવા શું કરી, સેવા કરી હોય એને પાછો આવું કે તે મારી શું સેવા કરી, તે તો મને ઘણો દુઃખી કર્યો. આવું બોલે છતાં સેવા કરનારો સેવક, ભગવાન તો અંતર્યામી છે, મારી કરેલી સેવાને જાણે જ છે, એ સ્વીકારે કે ન સ્વીકારે એમ માનીને સંતની સેવા કરતો રહે, એ અનાદિ મુક્ત છે. ખાલી જગ્યા પૂરું છું, આમાં નથી, એ અનાદિ મુક્ત છે. પણ અવળું બોલનાર સાધુનો અવગુણ ન લે તો તે સેવા કરનારો મુક્ત પુરુષ ગણાય. અને જેની સેવા કરી હોય તે સાધુ જો સેવા કરનારનો અભાવ લે તો તે અભાવ લેનારો અત્યંત કૃતજ્ઞ છે એમ જાણવું. કેવી સરસ વાત, તમને તરછોડે કહેવાય છે ને, ગમે તેમ બોલી નાખે, ગમે તેમ કહી દે, તો પણ તમે અહોભાવથી દિવ્ય ભાવથી એની સેવા કરો બરાબર તો તમે મુક્ત છો. કારણ કે તમે માણસની સેવા નથી કરી, શું આવ્યું, એમ જાણે છે કે ભગવાન તો અંતર્યામી છે, ભગવાન તો બધું જાણે જ છે. આમ માની એવા સંતની પણ સેવા અહોભાવથી કરતો રહે તો એ કરનારો કેવો છે,
એ મુક્ત છે, અનાદિ મુક્ત છે. અને કરનારી સેવા એને તરછોડે છે, ગણકારતો નથી. એ કેવો છે? કેવો છે? કૃતજ્ઞ છે. જે મનુષ્ય પોતાના હૃદયમાં સંતોમાં અને હરિભક્તોમાં મુક્તપણાની ભાવના રાખે છે તે આધુનિક ભક્ત પણ મુક્ત થઈ જાય છે. કેવા શબ્દો છે! દિવ્ય ભાવરૂપી સમજણનો આવો મોટો પ્રતાપ છે. કેનો પ્રતાપ છે? આ દિવ્ય ભાવરૂપી સમજણનો. આપણા હૃદયમાં દિવ્ય ભાવ જાગે, આપણા હૃદયમાં આવા સંતોનો મહિમા જાગે, આવા ભક્તોનો મહિમા જાગે. જે સવળી ભાવના રાખે છે, મહિમા સમજીને ગુણ ગ્રહણ કરે છે, તેને તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત થાય છે. ફરીવાર વાંચું છું, સીધા બેસવા ટાઈટ થઈને. આ તો સમય પૂરો થાય છે. જો જે સવળી ભાવના રાખે છે. કેવી ભાવના? સવળી ભાવના એટલે આ હામે વાળો અવળું કરે તો આપણે શું કરવાનું? આ સવળી ભાવના. બાકી ધોબી એ ધોબી, હામે વાળો નાળિયેર જેવડી દે, આ તરબૂજ જેવડી દે તો શું કહેવાય એને? બોલો, સુરા ખાચર મોડાવ્યા મહારાજ. કે કેમ મોડાવ્યા મહારાજ? રાત્રે કોઈ બળદ ચોરી થઈ, બળદ ઉપાડી ગયા કોઈક. એટલે મહારાજ કે બળદ ઉપાડી ગયા તો તમારે મુસીબત? અરે મહારાજ, મુસીબત થાય? કોક મારા બે લઈ ગયો ને તો હું રાતે ઉઠો કોઈના ચાર લઈ આવ્યો. બોલો. અવળું કરે છે એની પ્રત્યે સવળું કરે, અવળું બોલે છે એના માટે સવળું બોલે, અવળું વિચારે છે એના માટે સવળું વિચારે. સાંભળજો શબ્દો. જે સવળી ભાવના રાખે છે અને મહિમા સમજીને ગુણ ગ્રહણ કરે છે તેને તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત થાય છે. કેવી ભાવના રાખવાની છે? થોડું જોરથી બોલો, સવળી. મહિમા સમજીને શું ગ્રહણ કરવાનું છે? ગુણ ગ્રહણ કરવાનું છે. મહિમા સમજીને ગુણ, એને અક્ષરધામ તત્કાળ પ્રાપ્ત થાય છે, ઇમિડિયેટલી પ્રાપ્ત થાય છે. આને આ જન્મે પ્રાપ્ત થાય છે. બોલો, આ જન્મે ધામમાં જવું છે કે હજાર જન્મે? બોલો, પાછળવાળા બોલજો ભાઈ, ફાર્મસીવાળા ઊંઘી ના જતા. આને આ જન્મે જવું છે ને? સવળી ભાવમાં, ભાવના અને મહિમા સહિત ગુણગ્રહણ, બસ આટલું શીખો. માટે આપણો સત્સંગ મોક્ષ પ્રાપ્ત કરવાનું ઠેકાણું છે. ઉલટી ભાવના અવગુણ ગ્રહણ ન કરે તો જ મોક્ષ થાય છે, અવગુણ લે તો મોક્ષ ન થાય. આવી રીતે વહેલી સવારે મોડા ગામમાં શ્રીજી મહારાજે સંતોને વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂર્વમાં શ્રીહરિએ વિનયથી, વિવેકથી, મહિમા સમજી અને સદગુણ શીખવાની રહસ્યમય વાત કરી એ નામે 16મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, તમને કડી આપી છે, આવો આ બે કડી ગાઈને. સત્સંગ મેં અબ આયે હે જે તે, સંત હરે જન બાઈયો જે તે. સત્સંગ મેં અબ આયે હે જે તે, સંત હરે જન બાઈયો જે તે. તાળી પાડીને બધા, આ કાગળ તમે જોડે લઈ જજો, કડી બધી યાદ કરજો. આ સત્સંગ એટલો દિવ્ય છે, શ્રીજી મહારાજ પ્રગટ છે. મેં કેવા કેવા હરિભક્તોના દાખલા જોયા છે. અત્યારે હાલતા ચાલતા હરિભક્તો હોય, મહારાજ સાથે વાતો કરતા હોય, એવા સંતોના દર્શન કર્યા છે. એટલા માટે કહું છું, શ્રીજી મહારાજ પ્રગટ છે, આ સત્સંગ પ્રગટ છે, મહારાજના આશીર્વાદ પ્રગટ છે, મહારાજનું ઐશ્વર્ય પ્રગટ છે, અને સત્સંગમાં કલ્યાણ પણ પ્રગટ છે. આપણા રમેશ મામા કડી યાદ કરતા કરતા ધામમાં ગયા છે, ખબર છે ને? સંગ મે અબ આયે હે જે તે, સંત હરે જન બાઈયો તે તે. સત્સંગ મે અબ આયે હે જે તે, સંત હરે જન બાઈયો જે તે. સબ હે મુક્ત અનાદિ એ હે, સબ હે મુક્ત અનાદિ એ હે. સબ હે મુક્ત અનાદિ એ હે, સબ હે મુક્ત અનાદિ એ હે. સો ભાવ અબ ભૂલ ગયે તે હે, સો ભાવ અબ ભૂલ ગયે હે, સો ભાવ અબ ભૂલ ગયે તે હે, સો ભાવ અબ
संत की सेवा करना जो मोक्ष पद से अधिक है सो संत की सेवा करना जो मोक्ष पद से अधिक है सो यूं समझे सेवा कर जे हे यूं समझी सेवा कर जे ही अनादि मुक्त समझना ते 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 श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम काम कामदम कारणम स्वामी नारायणम स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण ताली पाड़ीने घनश्याम महाराज श्री हरे कृष्ण महाराज श्री स्वामी नारायण भगवान